જ્યાં ધર્મની રક્ષા કાજે અધર્મી એવા રાવણનો વધ કરી વિજય મેળવ્યો અને વનવાસ દરમિયાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામ બનીને અયોધ્યા પરત ફર્યા તે દિવસે જ દિવાળીનો માહોલ હતો તે હવે ફરી આવવાનું છે ત્યારે સતકો સુધીના આક્રમણો બાદ પણ સમગ્ર દેશ પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે રૂબરૂ થવા જઈ રહ્યો છે જ્યાં ભગવાન રામનો જન્મ થયો તો ત્યાં તેઓનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે હવે બસ બે જ દિવસ બાદ ત્યાં રામલીલા વિધિ વિધાન સાથે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે રામ સેવકોની અયોધ્યમાં હેલી વાગી છે અયોધ્યામાં સોળ જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે શુક્રવારે થઈ ગયા હતા બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા બાદ ત્રેવીસ જાન્યુઆરીથી ભક્તો નવા મંદિરમાં દર્શન કરી શકશે સીબીએસઈ બોર્ડ માટે વર્ષ બે હાજર ચોવીસ ના શૈક્ષણિક સત્રથી દસમા અને બારમા ધોરણના વર્ગો શરૂ કરતા વિદ્યાર્થીઓ બહુવિધ બોર્ડ ફોર્મેટમાં હાજર રહેવાની તક મેળવનાર પ્રથમ બેન્ચ હશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બે હજાર ચોવીસ પચીસના સત્રથી વર્ષમાં બે વખત ધોરણ દસ અને બાર માટે બોર્ડની પરીક્ષાઓ યોજાશે જેમ કે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન બે હજાર કરવામાં આવી હતી ઓક્ટોબર બે હજાર શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે વર્ષમાં બે વખત બોર્ડ ફોર્મેટ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ રજૂ કરવામાં આવશે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે ત્યારે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે ખાસ કરીને હાલ તરફનો પવન રહ્યો છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તર પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાઓના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ જયારે શ્રીરામ પુન બિરાજમાન થવા જઈ રહ્યું

સમિતિ દ્વારામ મેદાનમાં જ્યારે પંચ દિવસનો ભવ્ય પ્રોગ્રામ તારીખ સત્તર બાવીસ યોજાઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેર બારોટ સમાજ દ્વારા એક સોનામાં સુગંધ ભળે એવું એક કાર્ય સ્વાભાવિક છે કે અયોધ્યા ખાતે મુખ્ય મંદિર ખાતે રામલલા જ્યારે ગર્ભગૃહમાં નિત્ય દર્શન થતા હોય અને સ્થાપિત થતા હોય ત્યારે તેના અંતર્ગત બારોટ સમાજ દ્વારા રાજકોટ ખાતે એકસો આઠ ચોપડા જે બારોટ સમાજની જૂની પરંપરાઓ છે એ મુજબ એક સેવા કાર્ય અહીં થઈ રહ્યું છે ત્યારે તારીખ બાવીસના સવારે દસ વાગે સમસ્ત સૌરાષ્ટ્રના બારોટ સમાજ રાજકોટ અયોધ્યા નગરી રામ મેદાન વિરાણી હાઈસ્કૂલ ખાતે સમૂહમાં આવતો હોય ત્યારે એને અમે વધાવી અને વધુમાં તો આનંદ સાથે એ વાત કે એકસો એક ચોપડા એમનું સમસ્ત એકસો એકસો એક ચોપડાનું પૂજન સનાતન ધર્મના અમારી ટીમ દ્વારા થશે ત્યારબાદ અયોધ્યા ખાતા જે સમગ્ર પૂજા પાઠ અર્ચના આપણા યશસ્વી વડાપ્રધાન તેમજ વિદ્વાન બ્રાહ્મણો વિદ્વાન પંડિતો તેમજ સાધુ સંતોની હાજરીમાં જે રામલલાના વધામણા થઈ રહ્યા છે તેનું સમગ્ર પૂજન અર્ચન બારોટના ચોપડે ઉલ્લેખ થાય એ હેતુ અને ત્યારબાદ સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા જે રાજકોટમાં આ ભવ્ય ઇતિહાસ થઈ રહ્યો છે એનો પણ ઉલ્લેખ રાજકોટ ખાતે અયોધ્યા નગરીના આ પ્રોગ્રામમાં આ કાર્યમાં થઈ રહ્યો ત્યારે હું રાજકોટની જાહેર જનતાને અઢારે વર્ણને આહવાન કરું છું કે આ સેવા કાર્યમાં કારણ કે સ્વાભાવિક છે બારોટના ચોપડે તો હજાર ને કદાચ પાંચ હજાર વર્ષે પણ મળે તો રાજકોટની જાહેર જનતાને પણ અનુરોધ કરું છું અઢારે વર્ણને કે એકસો એક ચોપડામાં હરેક જ્ઞાતિનો ઉલ્લેખ થાય અને રામલલા જ્યારે તારીખ બાવીસના બે બિરાજમાન થતા હોય ગર્ભગૃહમાં તો એની યાદીઓ એમાં થતી હોય તો તમારી પણ યાદીઓ અઢારે વરણની અહીંયા થાય તો રાજકોટની જાહેર જનતાને આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહેવા વિનંતી તેમજ સમગ્ર બારોટ સમાજને એક આયરના દીકરા તરીકે હું આપને પણ આહવાન કરું છું કે આપનું ભોજન ભજન બી અહીંયા છે તો બધા સમૂહમાં આપ વધારે અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે ગુજરાત નહીં સમગ્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં વિશ્વએ જ્યારે આહીર સમાજની બહેનો દ્વારા જે આહીરાણી મહારાસ જ્યારે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં પરમકૃપાનું પરમાત્મા અખિલ બ્રહ્માના નાથ ખ્રસ્તો ભગવાન જ્યારે દેવપુરમાં બ્રહ્મઋતુમાં સોળ હજાર ગોપીઓ સાથે મહારાસ રહી હતો અને સમાજને એક મેસેજ આપ્યો હતો તેનું પુનરાવતન આહિર સમાજના બહેનોએ જે કરેલ છે એનું પુનરાવર્તન તારીખ બાવીસના રાજકોટ ખાતે આ સનાતન ધર્મ રક્ષક સમિતિના જેવા રામલલાના જે મંદિરના વધામણા થાય છે એ રાજકોટના કાર્યક્રમમાં જે આઈરાણી મહારાજના બહેનો એ બહેનોને વિશેષમાં એ બોલાવી અને એકસો એક ચોપડા જે બારોટ સમાજના એકસો એક ચોપડાઓનું જે અહીંયા આયોજન છે લખવાનું ઇતિહાસના પાને જે લખાય છે એમાં આઈરાણી મહારાજનો ઉલ્લેખ અહીંયા સ્થળ ઉપર થાય છે તો આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે સમસ્ત આઈરાણી મહારાજના બહેનો જે બહેનો આમાં મહેનત કરી છે બધા બહેનો અહીંયા આવે અને આ એકસો એક ચોપડાનું વધામણા કરી અને એનું પૂજન કરે અને સાથે પ્રસાદ લઈ અને આ સુવર્ણ અક્ષરે આહિર સમાજ મહારાણી રાસ જે બહેનોએ બ્રહ્મુર્તમાં ઇતિહાસ ઉજાગર કર્યો અને અઢારે વરણ આહીર સમાજ તો નહીં પણ અઢારે વરણને અહીંયા દર્શનનો લાભ મળ્યો એ સમગ્ર આ ચોપડામાં ઉલ્લેખ થાય એના માટે આયરાણી મહારાજના તમામ મારી બહેનોને બધાને વિનંતી કે અહીંયા સ્થળ ઉપર ત્યારે બાવીસ તારીખના સવારે દસ વાગે હાજરીએ અને આ સુવર્ણ અક્ષરે લખાય જય જય દ્વારકાધીશ નીરવભાઈ રમેશભાઈ બારોટ ઈલાણી તારીખ બાવીસના રોજ બારોટ સમાજના બધા ચોપડાઓ લઈ અને બારોટ સમાજને વિજયભાઈ વાંક અને ભરતભાઈ દોશી આયોજિત સમસ્ત સનાતન સમિતિ આયોજિત જે હિન્દુત્વનો કાર્યક્રમ થઈ છે રામલલ્લાના વધામણા બાવીસ તારીખે થવા જઈ રહ્યા છે તો એમાં એક પીછું કલગી ઉમેરવા માટે બારોટ સમાજ પણ ખૂબ આગળ આવવા માટે માગે છે તો એ બારોટ સમાજનો ઉત્સાહને વધાવવા માટે વિજયભાઈએ હર્ષભેર સ્વીકાર કરી અને તારીખ બાવીસના સવારે દસ કલાકથી બપોરે દોઢ કલાક સુધીમાં બારોટ સમાજના એકસો એક ચોપડા લઈને તમામ બારોટ સમાજને અહીંયા વિરાણી હાઈસ્કૂલ ટાગોર રોડ ઉપર આવવા માટે આહવાન કરવામાં આવે છે અને આ આહવાનમાં એવી રીતે બધાને પ્રસાદી અને સમસ્ત બારોટ સમાજ પોતાનો પહેરવેશ પહેરી અને આવે ટ્રેડિશનલ પહેરવેશમાં અને તમામ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે જેમના દાતા તરીકે બાબુભાઈ વાંકના સુપુત્ર એવા વિજયભાઈ વાંક કે જેઓ દાનવીર તરીકે ઓળખાય છે તેમને સમસ્ત આયોજનને સપોર્ટ કરવામાં આવે છે અને માર્ગદર્શક તરીકે વિજયભાઈ વાંક અહીંયા ઉપસ્થિત છે સાથે જ છે અને બારોટ સમાજની હર હંમેશ માટે પોતે પડખે ખભો ખભો મિલાવીને ઉભા રહે છે સૌરાષ્ટ્ર એચડી અને રાજકોટ પોલીસે સંયુક્તપણે ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા કમર કસી છે જેના ભાગરૂપે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ટ્રાફિક અવેરનેસ અંગેના સિલેબસનો ઉમેરો કરવામાં આવશે પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યમાં પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થા અને પોલીસે ટ્રાફિક અવેરનેસ માટે એક મંચ પર આવ્યા છે રાજકોટ પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમઓયુ કર્યા છે જે એમઓયુ હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની બસો કોલેજમાં નવા સત્રથી ટ્રાફિક અવેરનેસનો સિલેબસ કરવામાં આવશે જે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ શહેર પોલીસ વચ્ચે એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગનો કાર્ય સંપન્ન થયું છે જેના અંદર જે નવી શિક્ષણ નીતિ છે જે ગયા વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ થઈ એના અંદર જે વેલ્યુ એડિડ કોર્સિસ એ વેલ્યુ એડિડ કોર્સિસના તહેત ટ્રાફિક એજ્યુકેશન ને પણ એક કોર્સ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બસો અસ્સી જેટલા કોલેજો જે સંલગન કોલેજો છે આ યુનિવર્સિટીના એના અંદર ઓફર કરવામાં આવશે એના તહેત આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રાજકોટ સિટી પોલીસના વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ સાઇન થયું છે કે જેના અંદર જે સિલેબસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે તેના અંદર ટ્રાફિક પોલીસ સહાયકરૂપ બનશે સાથે સાથે જરૂરત પડશે તો ટ્રાફિક પોલીસના આરટીઓના અધિકારીઓ આ કોર્સના અંદર ફેકલ્ટી તરીકે પણ કામ કરશે અમે આશા રાખીએ કે વધુમાં વધુ સ્ટુડન્ટ્સ આ કોર્સને ઓફર કરશે તથા જે એક આપણે દર વખતે ટ્રાફિક સમસ્યાની વાત કરીએ છે એના અંદર આ બધા છાત્રો આની ધ્યાન લે અને જે ટ્રાફિકની સમસ્યા જે દર દિવસ દિવસ બહુ જટિલ અને વિકટ બનતી જાય છે એના અંદર મદદરૂપ થશે હું ખાસ કરીને મેડમ વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને તમામ પ્રોફેસર ગણતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એને આજે ટ્રાફિક પોલીસ સાથે એક એમઓયુ એમઓયુ સાઇન કર્યો છે જ્યાં સુધી મારી જાણકારી છે એ પ્રથમ વખતે એવા કોઈ કિસ્સા બન્યા છે કે કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે પોલીસ દ્વારા એક એમઓયુ કરવામાં આવ્યું છે ટ્રાફિકના વિષય ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ પોલીસ દ્વારા આજ રોજ એક એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એ એમઓયુમાં ટ્રાફિક પોલીસના વિવિધ આયામો અમારા છાત્રોને ભણાવવામાં આવે અને ગ્રેજ્યુએટ લેવલે સેકન્ડ અને ફોર્થ સેમેસ્ટરમાં નવી શિક્ષા નીતિ તહેત વેલ્યુએટેડ કોર્સમાં સમાવેશ કરવામાં આવે એ બાબત આજે એમઓયુ થયું છે ટ્રાફિકની સમસ્યા જેમ ભાર્ગવ સાહેબે કહ્યું એમ ખૂબ જટિલ બનતી જાય છે અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી છે અને પાંચે જિલ્લાઓના વિદ્યાર્થીઓ આ વિષય ભણશે એના બાસ્કેટમાં એ ઓપ્શનલ વિષય તરીકે આવી જશે અને એનાથી થશે એવું કે ટ્રાફિકની સમસ્યા તો કંઈક અંશે સારી અથવા તો સુદ્રઢ બનશે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું જાતે પાલન કરશે અને એના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનશે એ ઉપરાંત જ્યારે જ્યારે ટ્રાફિક પોલીસની ભરતી આવે કે રોડ સેફટીની ની કાંઈ વાત આવે તો એ વિદ્યાર્થીઓના માટે પણ એક નવી તકો ઊભી થશે આ બાબતમાં જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે આ પ્રકારનું આ પહેલું એમઓયુ હોય હું ખૂબ આનંદિત છું કે અમારી સાથે પોલીસ વિભાગ પણ આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરી અને સાથે સાથે એમનો નો હાવ એમના પોલીસ વિભાગમાંથી ટ્રાફિક પોલીસ વિભાગમાંથી પણ અમને એક્સપર્ટ્સ મળશે અને મારા વિદ્યાર્થીઓને ભણાવવામાં એમનું યોગદાન બનશે તો ખરેખર જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એ લોકો તરફથી યોગદાન મળશે તો વધુ સારી રીતે આ ટ્રાફિકના નિયમોને ભણાવી શકાશે એમ મારું માનવું છે સિલેબસ બહુ ઝડપથી તૈયાર થશે કારણ કે આવતી ટર્મથી અમારે એને એપ્લિકેશનમાં લેવાનો જ છે વેલ્યુએટેડ ઘણા બધા કોર્સિસ હશે એમાંનો બાસ્કેટમાંનો એક સિલેબસ જરૂર પડે તો ક્યારેક ઓનલાઈન લેક્ચર્સ રાખી શકીએ બધા વિદ્યાર્થીઓ માટે પણ સામાન્ય રીતે ફિઝિકલ મોડમાં હશે રોટરી કપ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા તથા શ્રીમદ રાજચંદ્ર ગ્રુપના સહયોગથી આવતીકાલે રાષ્ટ્રીય શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સો પણ વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે તથા આ એકત્ર થયેલ રક્તને સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તથા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવશે જેની વધુ વિગતો આયોજકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી મિત્રો નમસ્કાર વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન ખાસ અમે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે યુનિવર્સિટી કોલેજ સ્કૂલો સરકારી સરકારી કચેરીઓ તેમજ ઘણી સંસ્થા સ્મૃતિ રૂપે કે જન્મદિવસ નિમિત્તે અમે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોઈએ છે મિત્રો આવતીકાલે રાજકોટ રોટરી પ્રાઇમ રાષ્ટ્રીય શાળા ખાતે સવારે દસથી બે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યાં પણ સિવિલ હોસ્પિટલના લાભાર્થે છે મારી સાથે તેમના પ્રમુખ પરિનભાઈ પટેલ કમલેશભાઈ કાનાબાર તેમજ અન્યત્ર મિત્રો બધાય પધારેલ છે તો ખાસ મિત્રો એક અમારું એક બધાયને આમંત્રણ નિમંત્રણ છે અને એક ખાસ વિનંતી છે કે સિવિલના લાભાર્થે જેટલી બને એટલી સંખ્યામાં આપજો ઇવન અત્યારે દરરોજ શ્રીમદ ભાગવત સપ્તાહ અયોધ્યા નગરી રેસકોસ ખાતે ચાલી રહી છે શ્રી રામભાઈ સાંસદ આપણા છે રામભાઈ મોકરિયા અત્યારે મિત્રો છેલ્લા સત્તર તારીખથી ચોવીસ તારીખ સુધી દરરોજ અયોધ્યા નગરી રેસકોસ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહી છે શ્રી રામભાઈ મોકરિયા સાંસદ સભ્ય એમના દ્વારા આયોજિત તો મિત્રો ત્યાં પણ બપોરના સાડા ત્રણથી સાડા આઠ નવ સુધી ત્યાં એટલો ઉત્સાહ ચાલે છે કે ત્યાં ઇલેક્ટ્રિશિયન આવે મંડપવાળા આવે ફાયરવાળા પોલીસ જવાન આપણે રોડ સેફ્ટીવાળા ખૂબ આવી લોકો ઉત્સાહથી રક્તદાન કરે છે તો તેમાં પણ આપ સિવિલના લાભાર્થે રક્તદાન કરો આવતીકાલે અહીંયા છે આપણે રાષ્ટ્રીય શાળા પ્રાઇમ રોટરી પ્રાઇમ ઇવન સોમવારે સીતારામ ગ્રુપ કોઠારીયા ખાતે જે આપણી રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના નિમિત્તે કોઠારીયા ખાતે પણ મહારક્તદાન કેમ્પ હર્ષદભાઈ ગજેરા ઇવન સીતારામ ગ્રુપ કરી રહ્યું છે સાંજના બપોરના ચારથી રાતના નવ સુધી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે જામનગર તાલુકાના ખીજડીયા ગામે છાસઠ કેવી સબસ્ટેશનનું નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લાના નાનામાં નાના ગામડા માંડીને ગુજરાતના ગામડાઓને 24 ચોવીસ કલાક

આપણી બધાની રજૂઆત સરકારે માન્ય રાખી અને અહીંયા અને આજે એનું જયારે લોકાર્પણ થાય છે ત્યારે આ છ ગામના લોકો જે આનંદમાં છે કારણ કે કાયમ એને નાના મોટા વીજળી સંબંધી પ્રશ્નો હતા એટલે બધા એટલે ખુબ આનંદ છે અને આ સબટેશન આજે આપણે વિધિવત ખુલ્લું મૂકી છે કે વીજ પુરવઠો જ્યાં ઘટતો હોય કોઈ અનિયમિતતા હોય ત્યાં એને વધુ સુચારુ રૂપે સારી રીતે એની વ્યવસ્થા ગોઠવવામાં આવે ને આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગ્રામીણ વિસ્તારમાં એ પછી માટે માટે હોય હોય વપરાશ આપણે સૌને જો નિયમિત વીજ પુરવઠો મળી જાય તો આપણે ગ્રામીણ વિસ્તારમાં શહેર જેટલી જ પ્રગતિ કરવાની ક્ષમતા છે અને કોશિશ પણ એ છે કે ગામડામાં એ પ્રકારે સુવિધા દેવામાં આવે સમગ્ર બે ના હજારો વિદ્યાર્થીઓએ જય જય શ્રી રામના નાદ સાથે પ્રભાત ફેરી નીકળી હતી શહેરના વિવિધ વિસ્તારો રોશનીથી અને ધર્મધ્વજથી ભવ્ય સુશોભન કરાયું હતું સત્તર થી બાવીસ સુધી સતત અનેક પ્રવૃત્તિ સાથે પ્રતિષ્ઠા અનુસ્નાતક એકસો પચીસ પીજી ડિપ્લોમા વિદ્યાર્થીઓ ઉપરાંત સોળ પીએચડી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી કાર્યક્રમમાં પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીના દિવ્ય આશીર્વાદ સાથે પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી

હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો સંકલ્પ હતો કે આ પરિષદની અંદર જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે એ દીકરો હોય કે દીકરી એના જીવનની અંદર એ સારામાં સારું કૌશલ્ય તો પ્રાપ્ત કરે જેનાથી એના જીવનનું નિર્વાહ થવાનું છે પરંતુ એની સાથે સાથે એના જીવનનું નિર્માણ થાય એવા સંસ્કારોની દીક્ષા મળે એક દીકરો કે દીકરી એના માતા પિતાના થઈને રહે એટલા માટે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આશીર્વાદ સાથે સંકલ્પ આપ્યો હતો કે આપણે આ યોગીધામ ગુરુકુળનું સર્જન કરવાનો હેતુ એ છે કે દર વર્ષે એટલીસ્ટ બસો પાંચસો દીકરા દીકરીઓ જીવંત માનવ મંદિર બનીને એવી દિવ્ય ચેતના બનીને સમાજમાં જાય કે જેના ફળ સ્વરૂપે સમાજની રક્ષા થાય ધર્મ અને સંસ્કૃતિની રક્ષા થાય અને સાચા અર્થમાં ગુરુ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિના એ સંસ્કારો લઈને બાળકો જાય ત્યારે આજે લગભગ અઢારસો ઓગણીસો જેટલા વિદ્યાર્થીઓ પદવી પ્રાપ્ત કરીને સમાજમાં જઈ રહ્યા છે હું ડોક્ટર ઘનશ્યામ આચાર્ય પ્રોફેસર એમિરેટસ આત્મી યુનિવર્સિટી રાજકોટ આજરોજ ચતુર્થ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલું છે આ આત્મી યુનિવર્સિટીની અંદર હરિપ્રસાદ સ્વામીજી પ્રેમ સ્વરૂપ સ્વામીજી અને ત્યાગોલ્લભ સ્વામીજીનું સતત માર્ગદર્શન મળી રહે જેને કારણે અહીંના પાસ થયેલા વિદ્યાર્થીઓ વિશ્વમાં દૂર દૂર પોતાની પ્રવૃત્તિઓ કરે છે અને ખૂબ સારું ત્યાં અને દરેક વખતે સ્વામીજીનો એક એવો આગ્રહ હોય છે કે વિદ્યાર્થીઓ અહીંયા જુનિયર વિદ્યાર્થીઓ સાથે આવી વર્ષમાં બે વાર અને એ લોકોને માર્ગદર્શન આપે કારણ કે હાલની અંદર એ લોકો કામ કરતા હોય એટલે ટેકનોલોજીની માહિતી ખૂબ સારી હોય અને અહીંયા આવીને જુનિયરને જો ગાઈડલાઈન આપે તો વિદ્યાર્થીઓનું ખૂબ સરસ રીતે સફળ થઈ શકે આજ રોજ જે ચતુર્થ દીક્ષાંત સમારોહ છે એની અંદર ડૉક્ટર અનિલ શસ્ત્ર બુદ્ધેસર આવેલા છે ન્યૂ દિલ્હીથી નબી એજ્યુકેશન પોલિસી ટેકનિકલ એજ્યુકેશનમાં ઘણો વખત એમણે સર્વિસ કરેલી છે આપેલી છે સેવાઓ આપેલી છે અને સંગલજી રાજીવ સંગલજી ડાયરેક્ટર બીએચયુ આઈઆઈટીઝની અંદર ડાયરેક્ટર હતા અને ખાસ કરીને એમનું જે ક્ષેત્ર છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે પણ નિવૃત્ત થયા પછી અત્યારે જીવન વિદ્યાની અંદર ખૂબ જ એમનું મોટું પ્રદાન છે આ યુનિવર્સિટીના બે મુખ્ય સ્તંભ છે એક છે જીવન વિદ્યા જીવન વિદ્યા એટલે જીવન કેવી રીતે જીવવું દરેક માનવની સાથે આપસમાં કેવી રીતે ભાવપૂર્વક આપણે રહી શકીએ છીએ અને જેથી કરીને માનવીનું પોતાનું પોતાનામાં સેલ્ફ હાર્મની સમાજમાં ફેમિલીમાં સેલ્ફ હાર્મની સમાજમાં હાર્મની અને પ્રકૃતિ પ્રકૃતિ સાથેની હાર્મની જળવાય એ બાબતનો મુખ્ય ધ્યેય છે પાંચસો વર્ષ બાદ રામ મંદિરની કલ્પના હવે સાકાર થવા માટે જઈ રહી છે આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં ઠેર ઠેર ભગવાન રામના પોસ્ટર લાગે અને સુરત રામભાઈ બને તે માટેની તૈયારીઓ હાલ સુરત ખાતે કરવામાં આવી રહી છે સુરતમાં એક ડિજિટલ કંપની દ્વારા ભગવાન રામના પોસ્ટર બનાવવામાં આવી રહ્યા છે આ પોસ્ટરને શહેરના ઊંચી ઇમારતો કાપડ માર્કેટો કોમર્શિયલ બિલ્ડિંગો વગેરેમાં લગાવવામાં આવશે ભગવાન શ્રી રામના બનાવવામાં આવેલા આ પોસ્ટરોમાં પ્રથમ જય શ્રી રામ ત્યારબાદ રામ મંદિરનું ચિત્ર અને ત્યારબાદ ભગવાન રામનો ફોટો અને સૌથી નીચે હનુમાનજીને ચિત્ર બનાવવામાં આવ્યું છે આ પોસ્ટર સાત મીટરથી લઈને એકવીસ મીટર ઊંચાઈ સુધીના બનાવવામાં આવી રહ્યા છે કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા આ પોસ્ટર બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે સુરત શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ ઉપર આ પોસ્ટર લગાવવામાં આવશે આ ઉપરાંત વિવિધ બિલ્ડિંગોમાં પણ આ પોસ્ટર લગાવવામાં આવશે એ આ ડિજિટલમાંથી રાજુભાઈ પ્રજાપતિ જયસિંહરામ સુરતમાં તો મને સાહીઠથી સિત્તેર બેનર અમે કાલે બનાવીને મોકલી આપ્યા છે અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ માર્કેટોમાં ને જે પણ જરૂર જેને પણ જરૂર પડે એ અમને સંપર્ક કરે છે એ લોકોને અમે બેનર આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટમાં ને ફેબ્રિક પણ અમારે પાર્ટીવાળા કોઈને કોઈ આપે છે નહીં હોય તો અમારો ફેબ્રિક અમે ક્લે કરીને બધાને અમે આપીએ છીએ અમારી આખી ટોટલ ટીમ વર્ક એની પાછળ લાગેલા છે કાલે સાઈઠ પીસ બનાવીને મોકલી આપ્યાં એ સાત મીટરથી લઈને વીસ મીટર સુધી અમે બેનર બનાવીએ છીએ ને ફ્રીમાં બધાને આપ સપ્લાય કરીએ છીએ આ પ્રેરણા અમે કેટલા દિવસથી અમે વિચાર કરતા હતા કે કંઈ ને કંઈ કરીએ અયોધ્યા વિશે અમે ત્યાં પહોંચી તો શકતા નથી એટલે મારા સને મને કીધું આપણે પહોંચવાના નથી જવું નથી અત્યાર હાલમાં તો આપણે આ થ્રુ એ હિસાબે અમે કાર્ય કરીએ છીએ ને અમના મને હકીમ કૈલાસભાઈ હકીમ ફોસ્ટાના પ્રેસિડેન્ટ છે એ અમને અત્યારે મને કાલે ઓર્ડર આપ્યો છે કે તમારે જેટલા બને એટલા અમને પોસ્ટર બનાવીને આપો હું માર્કેટોમાં અને સુરત શહેરમાં જ્યાં જ્યાં જરૂર પડે તમે પોસ્ટર લગાવીશું એના થ્રુ અમે અત્યારે એનો ઓર્ડર ચાલુ કર્યો છે બાવીસ તારીખ સુધીમાં તો હવે કંઈ નક્કી નથી કર્યું મને તો એવું કહ્યું જ્યાં શું કહેવાય ત્યાં શું મારો કાર્ય પોસ્ટર તમે ચાલુ રાખજો એટલે અત્યારે પહેલાં બે મશીન પર અમે લગાવેલો હતો એમનો માલ સેમ્પલ આ પોસ્ટર ને અત્યારે ચાર મશીન બપોર પછી ચાર મશીન પર કાલ સુધીમાં અમે લગાવીશું જેટલા પણ પોસ્ટર થાય

તેનો મોટો પ્રમાણમાં લોકોને લાભ થશે અને પ્રસાર ભારતી અને આકાશવાણીના કાર્યક્રમોને લોકો માણી શકશે આગામી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રાજકોટમાં પણ થવાની છે બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાઆરતી મહાપ્રસાદ સહિતના આયોજનો યોજાશે જેની વધુ વિગતો આયોજકો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી છે મારું નામ છે દીપકભાઈ ટાંક બક્ષી પંચ મોરચા વોર્ડ નંબર અઢારનો પ્રભારી છું હવે આપણે છે ને રાજકોટના આંગણે છે બાવીસ તારીખે આપણે રામલાલા અયોધ્યામાં જે ભવ્ય મંદિરની સ્થાપિત થવાની છે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ છે બરાબર તે બાબતે જણાવવાનું કે રાજકોટમાં શું ખૂબ વિશાળ સંખ્યામાં બધા અલગ અલગ મંદિરો રેલી કરશે બધાએ તે અમારા ગ્રુપે એવું નક્કી કરેલું છે કે આ વર્ષે શું રામલાલાની મૂર્તિ આપણે ત્યાં પ્રસ્થાપિત થાય તે એ ઉત્સવ આપણે રાજકોટમાં પણ કરીએ તો રાજકોટમાં અમારે દર વર્ષે અમે બાલાજી હનુમાન મિત્ર મંડળ છે અમારું આખું ત્યાં અમે આયોજન કરેલ છે તેમાં સાંજે સાત વાગે આરતી રાખેલ છે ધૂન ભજનનો કાર્યક્રમ છે અને રાત્રે ડીજેવાળા ડીજેથી આપણે દાંડિયા રાસનો પણ આયોજન કરેલ છે એમાં બે થી ત્રણ માણસો જોડાવાનું છે અમારી હારે સડોદર ગામે ગોચર પર થયેલ દબાણ દૂર કરવા પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જેમાં એનઆર ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગોચર જમીન પર કરેલ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે જેમાં આઠ પવન ચકીની મંજૂરી સામે એકવીસ પવન ચકી ખડકી દેવામાં આવી છે ગુજરમાં દબાણ થતા ધારાસભ્ય સાંસદ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે ત્યારે આખરે ગુજરમાં કરેલું પાકું બાંધકામ દૂર કરવા પ્રાંત અધિકારીએ હુકમ કર્યો હતો નમસ્કાર હું તલાટી કમ મંત્રી જડેજા સંજયસિંહજી સિંહજી સડોદર ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવું છું અને ગૌચર દબાણ જે સડોદર ગામનું અંદાજે પાંચ હજાર ફૂટ પાકું બાંધકામ કરેલું છે એનઆરકોન કંપની દ્વારા તે દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે

ટીડીઓ સાહેબ આવ્યા હતા પ્રાંત પ્રાંચ પ્રાંતનો હુકુમ તો એ આવ્યો છે અને સરપંચને બધા અત્યારે ત્યારે ભેગા થયા છે અહીંયા દબાણ દૂર કરવાનો હુકમ છે પ્રાંત અધિકારી શ્રી લાલપુરના હુકમ અનુસાર આજે સડોદર મુકામે વિન્ડફાર્મ કંપની દ્વારા જે આ મારી પાછળ જે દેખાય છે બિલ્ડિંગ તે દબાણની મતલબ ગૌચરની જમીનની બહાર ગૌચરની જમીનમાં અનધિકૃત રીતે ઊભું કરવામાં આવેલ છે એમાં માપી દ્વારા આ દબાણ સાબિત થયેલ છે તો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ એકસો પાંચ હેઠળ ગૌચરની સાચવવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે આથી આ બાબતે ગ્રામ પંચાયતે દબાણદારને નોટિસ આપી અને દબાણ દૂર કરવા જણાવેલ હતું પરંતુ દબાણદારે એટલે કે આ કંપની છે જે એણે દબાણ દૂર કરેલ ન હતું આથી ગ્રામ પંચાયતે આજની ઓગણીસ તારીખ નક્કી કરીને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવશે તેવી નોટિસ આપી અને ત્રણ સ્થળની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવેલ છે આ બાબતે વધારે મને ખ્યાલ નથી પણ મેં જાણેલું છે ત્યાં સુધી અંદાજીત બારેક વર્ષથી આ દબાણ છે અને અંદાજીત પાંચ હજાર ચોરસ ફૂટ દબાણ છે એવું મને સરપંચ શ્રી દ્વારા જણાવેલ છે આપનું નામ લડી ગયું છે હું તાલુકા વિકાસ અધિકારી છે કે બલદાણિયા છું

સમસ્ત રઘુવંશી સમાજના બેનર હેઠળ બાવીસ જાન્યુઆરી રઘુવંશી સોરી યાત્રાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં ઓછામાં ઓછા હજારથી પંદરસો જેટલા બાઇક જોડાવાના છે આ યાત્રાનો મુખ્ય હેતુ રઘુવંશી સમાજમાં એકતા વધે એનો છે અને સાથે સાથે જ્યાં અયોધ્યા મંદિરનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે તો રઘુવંશી સમાજનું ગર્વની આ એક વાત છે એને માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે હાલમાં આપ સૌ જોઈ રહ્યા છીએ કે જે અલગ અલગ સંગઠિત સમાજ છે તેઓ ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ સ્થાન મળે છે તો રઘુવંતી સમાજનું પણ વધારે સંખ્યામાં બહુમતી ધરાવે છે તો એકતા જો હશે તો આગળ જતા દરેક ક્ષેત્રમાં અમને લાભ મળશે અમારા સમાજના સુરતના બાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશિપમાં હચમચાવતી ઘટના સામે આવી છે જ્યાં ઓગણીસ વર્ષીય યુવતીને ટાઉનશિપમાં જ રહેતા છવ્વીસ વર્ષીય અંકિત પરિવાર દ્વારા જગ્યાએ સગાઈ કરી દેવામાં આવી હતી ત્યારે આજે યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી તેની પ્રેમિકાને ચપ્પુ મારી દીધું હતું જેને લઈ યુવક ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતી ને એક યુવક સાથે છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતાં સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં અપ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલ છે આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગી સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં હાલ સમાચારોમાં બસ આટલું જ બધું સમાચારો જોવા માટે તમે જોતા રહો અપત નમસ્કાર